ફાર્મસી માફિયાઓ પર અંકુશ લાવવા માટે પંચોતેર વર્ષે કાયદો બદલાવ્યો છે અને તે માટે જ દંડ અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે ભાડે સર્ટિફિકેટ માટે જ જે અત્યારે કૌભાંડો ચાલી રહ્યા હોય તે અંતર્ગત આ નિયમ બદલાવે છે દંડની સાથે સાથે સજાની પણ જોગવાઈ કરાઈ છે ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે પંચોતેર વર્ષે જ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે ભારત સરકારે જલ્દ વિશ્વાસ બિલમાં જ ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે હવે તે ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આશીર્વાદ સામે દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે અત્યારે અનેક મેડિકલ સ્ટોર છે જેના માટે ફાર્માસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપી રહ્યું છે જેની સામે છે ભાડું વસૂલવામાં આવે છે તે અંગે જ અત્યાર સુધી એક હજાર રૂપિયાનો દંડ હતો જે દંડની રકમ વધારીને હવે એક લાખ કરવામાં આવી છે ભારત સરકારે જનવિશ્વાસ બિલમાં જ ફાર્મસી એક્ટમાં સુધારો કરતાં જ નવા દંડની રકમ નક્કી કરવામાં આવી છે બીજી વાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો બે લાખનો દંડ ત્રણ મહિનાની સજા કરવામાં આવશે ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે પંચોતેર વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ભારત સરકારે જનવિશ્વાસ બિલમાં જ ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે હવેથી ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરનાર સામે જ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ ફાર્માસિસ્ટ પોતાના રજીસ્ટ્રેશન ઉપયોગ કરી અને સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા માટે જ ભાડે આપશે તો તે માટે પણ એક લાખનો દંડ કરવામાં આવશે અગાઉ એક હજારનો દંડ હતો છ માસની સજા હતી જૂના કાયદામાં સુધારો કરી અને એક લાખનો દંડ કરવામાં આવ્યો છે ફાર્મસી એક્ટમાં દેશ આઝાદ થયો પછી પંચોતેર વર્ષે એક નવું એમેન્ડમેન્ટ આવ્યું કાયદામાં પ્રોવિઝન હતું જ પણ એને વધારે પાવરફુલ બનાવ્યું અને સરકાર દ્વારા ફાર્મસી એક્ટમાં જે પણ એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું કે ફાર્મસિસ્ટની હાજરી દવાના વ્યવસાયમાં હંમેશા માટે જરૂરી છે ફાર્મસિસ્ટની હાજરી વગર દવા ન વેચી શકીએ કાયદામાં વેરી ફર્સ્ટ ડેથી છે પણ હાલમાં જે એમેન્ડમેન્ટ કર્યું એનાથી કાયદામાં એવી જોગવાઈ અત્યાર સુધી નથી કે એના પર લેટિગેશન થાય એના પર પ્રોસિજર થાય આ બધી વસ્તુ કરતા કરતા કોઈ પણ વસ્તુ આગળ વધતી પણ હાલમાં જે સરકારે નવું જે બિલ લાયા જનવિશ્વાસ બિલ એમાં પહેલા જ પ્રાઇમા ફેસી જ્યારે પણ ફાર્માસિસ્ટ અહીં આગળ દવાની દુકાને હાજર નથી અને દવાનું વેચાણ થાય છે એવા સંજોગોમાં પહેલી જ વખતમાં એક લાખ રૂપિયા સુધીની પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી બીજી વાર પકડાય તો બે લાખ રૂપિયા અને ત્રીજી વાર પકડાય તો એ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પાવર્સ એ ફાર્માસી કાઉન્સિલને આપવામાં આવ્યા છે આનાથી ચોક્કસ કાયદામાં વર્ષોથી છે જે રીતે સરકાર સામે અમે ટ્રેડ એસોસિએશન તરીકે પણ જ્યારે પણ ઓનલાઈન ફાર્મસી છે કે આવા કોઈ પણ વ્યવસાયનો વિરોધ કરતા ત્યારે અમારો બેઝિક મુદ્દો આ જ હતો કે ભાઈ કોઈ પણ દવાનું વેચાણ ફાર્માસિસ્ટની હાજરીમાં થવું જોઈએ તો ટ્રેડ એસોસિએશન આ કોઈ પણ નિર્ણય છે એને વેલકમ જ કરે છે કારણ કે ફાર્મસિસ્ટ વગર દવાની દુકાન ન ચાલે ન ખુલવી જોઈએ એ અમારું પણ બેઝિક મોટિવ છે શું સો ટકા જે રીતે દવાનો વ્યવસાય દિવસેને દિવસે વધી રહ્યો છે તો સરકારની પણ એક પ્રાથમિકતા છે કે દવા એક એવા વ્યક્તિઓના હાથથી વેચાય કે જેનાથી પેશન્ટને પ્રોપર દવા મળે પેશન્ટને કાઉન્સેલિંગ મળે દવા ક્યારે લેવી કયા સંજોગોમાં લેવી ઘણી વાર કોઈ પણ દવાઓ લીધે એટલે દરેકને એવું જ હોય કે જમ્યા પછી લેવી પણ ઘણી વસ્તુ એવી હોય છે કે ભૂખ્યા પેટે પણ જરૂરી હોય છે તો આવી બધી વસ્તુઓનું માર્ગદર્શન તમને ફાર્માસિસ્ટ જ આપી શકે અને ફાર્માસિસ્ટ માટે જે સરકારે આ દવાનો વ્યવસાયમાં ખાસ કરીને જે એમેન્ડમેન્ટ કર્યું એ સેક્શન ફોર્ટી વન કે જે લોકો પાસે લાયસન્સ નથી અને એ દવાનો વ્યવસાય કરે છે એની પર પણ જોગવાઈ લાયા છે બીજું સેક્શન 42 માં ફાર્મસિસ્ટ છે એને કોઈને લાયસન્સ આપ્યું છે માલિક કોઈ બીજી પાર્ટી છે લાયસન્સ કોઈએ ભાડે આપ્યું છે જેવી રીતે માણસ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરે છે બીજો કોઈ વ્યવસાય કરે છે પણ એનું પોતાનું ફાર્મસિસ્ટ નું લાયસન્સ આપી અને એ દવાનો વ્યવસાય જે પણ કરતો હોય અને એવી એવા સમય જ્યારે આ જોગવાઈ હેઠળ કોઈ પણ ચેકિંગ આ કરવામાં આવે અને આ પકડાય તો એના પર જે પણ પેનલ્ટી ઇમ્પોઝ કરી છે એ કરવામાં આવશે અને એના જે પણ કંઈક એના પછી એના પ્રોસિજર છે એ ફાર્મસી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને આપ્યા છે ઓથોરાઈઝ કર્યા છે એના પછી એને કંઈ પણ વધારે જરૂર પડે તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ એ અપીલ પિસ્તાલીસ દિવસની અંદર કરી શકે છે